તો હેલો એન્ડ નમસ્તે મિત્રો, હું છું પાર્થિવ. સ્વાગત કરું છું તમારું આજના એક નવા જ વિડીયોમાં. તો આજે આપણે પહેલી વાર એવું છે કે રાતે વ્લોગ ચાલુ કરીએ છીએ. અત્યારે વાગ્યા છે રાતના 9:30 વાગ્યા છે ત્યારે આપણે વ્લોગ ચાલુ કરીએ છીએ. કેમ કે એમાં એવું છે કે આપણે અહીંયા ભજન કરવા આવ્યા છે રાજસ્થાનથી, ખેતા ખાનો હું નથી ઓળખતો પણ આવ્યા છે, અને ભજન એવું કરવાનું છે. એના ઘણા જણાય છે, હું પણ ઓળખતો નથી. જોકે બધા આવ્યા છે, હવે જે હોય એ બધા ભજન ભજન કરે છે ને બધી ત્યાં તૈયારી ને એવું કરે છે. તો આપણે ભજન ને બધું જોઈ અને મજા આવશે. અત્યારે નક્કી થયું, નકર તો આપણે હવાનો વ્લોગ ઉતારે, પણ અત્યારે નક્કી થયું. કોઈને ખબર જ નથી જો કે આવવાના છે એમ. અત્યારે એવું ઇમરજન્સીમાં બધું કરે છે તૈયારી. તો આપણે હવે લાવી બાજુ અને તમને દેખાડો કેવી રીતે તૈયારી કરે છે. હવે બધું ઇમરજન્સીમાં હાલે છે બધું. અહીંયા અત્યારે સાઉન્ડ સિસ્ટમ આવી ગઈ છે અને બધું ફિટ કરવાનું છે, અને એ કરે જ છે. ઇમરજન્સીમાં લાવ્યો બધું, એન્ડ પા સિરીઝ ને એવું કરે છે બધું. અહીંયા બધા તૈયારી કરે છે હજી. એન્ડ પા બધું શૂટિંગનું સેટઅપ કરે છે, બધું કેમેરાની બધા તૈયાર કરી નાખ્યા છે. આમાં બધું જોવાનું એવું બધું છે, રેકોર્ડિંગ કરવાનું એ પણ તૈયાર કરી નાખ્યું છે. પાછળ નકરા વાયર દેખાતા છે તમને, બધા વાયર દોડાવ્યા છે ને બધું. અહીંયા બધી તૈયારી હાલે છે હજી, થોડું ઘણું કરી નાખ્યું બધું. અહીંયા જે કલાકાર છે એ તો બધા રિયાઝ કરે છે રૂમમાં, ડાયરો સમયો લાગે. તો અત્યારે બધી તૈયારી હાલે છે, બધું ફિટિંગ કરે છે હજી. તો તૈયાર થયું નથી બધું, એમ જ્યારે મોડું થઈ ગયું હતું એના કરતાં અત્યારે થઈ ગયું ચાલુ. હજી બધું હાલે છે અને એ બધા એના રિયાઝ કરે છે બધા કલાકાર. તો હવે ડાયરો ચાલુ થઈ ગયો છે, એમાં રેકોર્ડિંગ એ બધું થતું હોય. બધા કેમેરા લગાડી દીધા છે ડાયરો. ડાયરો થઈ હાલે છે અને બે વાગ્યા છે અત્યારે. તો હું હવે જાઉં છું સુવા. તો રાતે તો આપણે લગભગ 2:30 વાગ્યા સુધી જાગતો હતો ડાયરામાં આપણે, પછી તો હું સુઈ ગયો હતો કેમકે આજ તો છે દિવાળી. હવે ઘણા આજ કરે છે લગભગ, જાજા ભાઈને 12 તારીખે આજ છે દિવાળી અને કાલે દિવાળી છે આમ તો. એટલે ઘણા કાલે કરશે, હવે કઈ દિવાળી છે, 2 દિવાળી ભેગી થઈશ. મોટા ભાઈને લગભગ આજે જ કરે છે 12 તારીખે, આપણે તો 2 દિવાળી કહીને નાખશું તમ તારી. એમાં હું ખેતા ખાનની આવ્યા હતા, એટલે ખેતા ખાન નહોતા, એની ટીમ હતી ખેતા ખાન જ નહોતા આપણે નામ લેતા, હું ઓળખતો નથી પાછું એમાં એવું થયું. એટલે અને બહુ મસ્ત ગાતા હતા, હિન્દી ગાતા, અમુક ગુજરાતી ગાતા હતા, બાકી કોઈને આવડતું નહોતું ગુજરાતી, એવું હતું. અને બહુ મસ્ત ગાયું એમ તો, અને મજા આવી. હિન્દી ગીતને એવું આવે, નકર તો આપણે ભજન હોય એટલે આપણને કંઈ સમજાય નહીં. આજ મજા આવી, કેટલા દિવસથી આપણે દિલના ડાયરા થાય એમાં વધારે મજા આવી આજ, કેમકે બધા હિન્દી ગીતને એવું ગાતા હોય. એટલે અત્યારે તો હવારમાં આવી ગયો છે પાણી વાળવા, વાડીમાં શું પાણી વાળવાનું છે ને આપણે ઘડી કરતે, પછી આપણે પાસે જઈ ઘરે નાહી ધોઈને તો હું તૈયાર થઈ ગયો છું. અને ક્યારનો તો અત્યારે ફ્રી ફાયર ને રમતો હતો મોબાઈલમાં, બસ દિવાળી છે સ્ટેટસ બેટસ મૂકવાના હોય, બહુ કંઈ હોય નહીં, આપણે સ્ટોરી વોરી મૂકી દીધી ઇન્સ્ટામાં, મૂકવું પડે ને ત્યાં જ આવી દિવાળી છે એટલે થોડો ઘણો મૂકી દેવાનું હોય. બાકી તો અમુક ઢગલા કરી નાખ્યા, તપકા કરી નાખે સ્ટેટસ ના કરે ને એટલી લીટી વાળ, એવું આપણે નહીં કરવાનું. એક મૂકી દીધું એટલે વાત થઈ પૂરી. અત્યારે થઈ ગયું છે બપોર, ક્યારનો રમતો હું ફ્રી ફાયર, કેમકે વેકેશન છે એટલે ડાઉનલોડ કરી છે. એવું નથી બધા રમતો એટલે ડાઉનલોડ કરી છે, મજા આવે બધા રમતા એટલે પછી પાછી કાઢી નાખવાની હોય, બાકી હું કંઈ રમતો નહોતો. તો આજે પાછી આપણે વર્લ્ડ કપની મેચ છે, જે ભારત વર્સેસ નેધરલેન્ડ છે એની મેચ છે. તો આપણે હવે પાછી જોઈ, ચાલુ થઈ ગઈ છે ક્યારની. અત્યારે તો રોહિત શર્મા છે એ આઉટ થઈ ગયા છે હારું રમ્યા,
પણ પછી એક મારવા ગયા શોર્ટ તો આ કેચ આવી ગયો અને આઉટ થઈ જશે. તો આપણે બનાવેલું છે ઘૂઘરા અને પાછી પૂરી બનાવેલી છે થોડીક. દિવાળી છે એટલે બધું બનાવવાનું તો હોય જ તેમ. આજે તો છે દિવાળી એટલે બધાને હેપી દિવાળી મારા તરફથી. અને હજી તો મારી દિવાળી કંઈ થઈ નથી કેમ કે હજી મારા ફટાકડા આવ્યા નથી દિવાળીમાં જે ફોડવાના છે. મારા નહીં એટલે કોઈ નહીં થયા મારા ઘરેથી. બધા મારા ભાઈ બહેનના ફટાકડા આવે લાવેલા છે આપણા ગામમાં પડ્યા છે હજી તો. એટલે રાતે જ આવશે સીધા લાવીને સીધા ફોડવાના જ તે. એમાં મારે વિડીયો બનાવો છે એટલે અનબોક્સિંગનો કંઈ ફટાકડા જ લઈ જતો એ. ચાલો આવે પછી આપણે એ બનાવશું ને આજનો વ્લોગ આપણે અહીં પૂરો કરી નાખવી. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દીજો, તમારા મિત્રો સાથે શેર કરી દીજો અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અને જો તમારે જોવું હોય દિવાળીમાં આપણે કેવા કેવા ફટાકડા લાવ્યા અને કેવા ફોડવાના છે તો આની પછીનો વ્લોગ જરૂરથી જોઈ લેજો. તો આપણે મળીએ આગલા વ્લોગમાં. ગુડ બાય.